સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કારના મનગમતા નંબર માટે લાખોની બોલી લગાવાય. ત્યારે કાર માલિકે 0005 નંબર મેળવવા 11.95 લાખ ખર્ચ્યા. ત્યારે અલગ અલગ ગોલ્ડન અને સિલ્વર નંબર માટે લાખો રૂપિયા ખર્ચવામાં આવ્યા. ત્યારે સુરતના લોકોને મોજીલા લોકો કહેવામાં આવે છે. જ્યાં મનપસંદ અને મનગમતી વસ્તુ મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચતા હોય છે, ત્યારે આરટીઓ દ્વારા યોજવામાં આવેલ સિરીઝ ઈ ઓક્શન કે જ્યાં અલગ અલગ નંબરો મેળવવા હજારો લાખોની બોલી લગાવવામાં આવી છે. તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં સુરતમાં સુરતી લાલાઓ જે છે જે મનગમતા નંબર મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે, ત્યારે ઉલ્લેખનીય છે કે સુરતના લોકોને સુરતી લાલા પણ કહેવામાં આવે છે કે જ્યાં મનગમતી નંબર પ્લેટ મેળવવા માટે જે લાખો રૂપિયા ખર્ચતા હોય છે, ત્યારે કાર માલિકે 0001 નંબર મેળવવા માટે 11.95 લાખ રૂપિયા ખર્ચી દીધા. ત્યારે અલગ અલગ ગોલ્ડન અને સિલ્વર વીઆઈપી જે નંબરો મેળવવા માટે વાહન ચાલકો આ વીઆઈપી નંબર મેળવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે, ત્યારે સુરતમાં 0001 નંબર મેળવવા માટે એક કાર માલિકે 11.95 લાખ રૂપિયા ખર્ચ્યા છે. સુરતના લોકોને મોજીલા લોકો કહેવામાં આવે છે. મનપસંદ અને મનગમતી વસ્તુ મેળવવા માટે લાખો રૂપિયા ખર્ચતા હોય છે. ત્યારે આરટીઓ દ્વારા જે તાજેતરમાં જ અલગ અલગ નંબર સિરીઝનું ઈ ઓક્શન કરવામાં આવ્યું હતું અને આ ઈ ઓક્શનમાં 0001 જે નંબર પ્લેટ છે આ નંબર 11.95 લાખ રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવ્યો છે. ત્યારે આરટીઓ દ્વારા જે ઈ ઓક્શન કરવામાં આવ્યું છે ત્યારે અલગ અલગ નંબરો મેળવવા માટે હજારો લાખો રૂપિયાની બોલી લગાવવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં જુદી જુદી આરટીઓ દ્વારા પ્રસંગોને અનુસાર આપણે ઓક્શનની પ્રક્રિયા હાથ ધરતા હોઈએ છીએ, જેને ઈ ઓક્શન કહીએ છીએ. એમાં જે લોકો પસંદગીના નંબર મેળવવા ઈચ્છુક હોય છે એવા લોકો ભાગીદાર થતા હોય છે અને પોતાના મનગમતો પસંદગીનો નંબર બિડિંગની પ્રક્રિયા દ્વારા મેળવતા હોય છે. આરટીઓ સુરત દ્વારા પણ આવી ઓક્શનની પ્રક્રિયા નવરાત્રીના ભાગરૂપે કરવામાં આવેલી, જે પૈકી 446 જેટલા મોટર વાહન ચાલકો એટલે એલએમબી પ્રકારના કારધારકોએ આમાં ભાગ લીધેલો, જે પૈકી 419 જેટલા સફળ બિડર તરીકે ઉતરી આવેલા, જે પૈકી સૌથી વધુ બોલી એક નંબર માટે 11,95,000 જેટલી લગાવેલી છે. જ્યારે 4-1 એટલે 1111 માટે 2,22,000 જેવી બોલી લગાવેલી છે. આપના માધ્યમથી પણ જણાવીશ કે અમે દિવાળીના પ્રસંગને અનુસાર પણ આ રિઓક્શનની પ્રક્રિયા હાથ ધરવાના છીએ, એટલે જે પણ વાહન ચાલકો એલએમબી વાહન ચાલકો અથવા ટુ વ્હીલર વાહન ચાલકો પણ જે નવા નંબર મેળવવા ઈચ્છુક હોય પોતાના મનગમતા એ લોકો આ ઓક્શનની પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે અને મનગમતો પસંદગીનો નંબર ઓક્શનની પ્રક્રિયાના ભાગરૂપે લઈ શકે છે. ગુજરાત રાજ્યમાં જુદી જુદી આરટીઓ દ્વારા પ્રસંગોને અનુસાર આપણે ઓક્શનની પ્રક્રિયા હાથ ધરતા હોઈએ છીએ, જેને ઈ ઓક્શન કહીએ છીએ. એમાં જે લોકો પસંદગીના નંબર મેળવવા ઈચ્છુક હોય છે એવા લોકો ભાગીદાર થતા હોય છે અને પોતાના મનગમતો પસંદ